નિયમોમાંથી હિતેશ પંડ્યાએ રાજીનામું આપી દીધું છે। 31 માર્ચ હિતેશ પંડ્યાનો અંતિમ દિવસ છે। મહત્વપૂર્ણ છે કે મહાઠગ કિરણ પટેલ કેસમાં હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાનું નામ સામે આવ્યું છે। અમિત પંડ્યા સીસીટીવી નેટવર્કિંગની કંપની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ તરીકે પણ કામ કરતો હતો। મહાઠગ કિરણ પટેલ સાથે નામ જોડાતા હાલમાં જ ભાજપે તેને ઇન્ચાર્જ પદેથી હટાવી દીધો છે, ત્યારે હિતેશ પંડ્યાએ પણ રાજીનામું આપી દીધું। तो सीएमओ मांथी पीआरओ पद उपरथी हितेश पंड्या द्वारा गईकाले राजीनामु आपी देवामां आव्युं। तेमना पुत्र अमित पंड्यानुं ठग किरण पटेलना केसमां नाम संडोवायेलुं होवानुं सामे आवता ज सतत आ मामले विवाद सर्जातो हतो अने छेल्ला केटलाक दिवसोथी ए बाबते लईने पण चर्चा हती के हितेश पंड्यानुं राजीनामु मांगी लेवामां आव्युं छे। जोके गईकाले તેમણે આ મામલે ખુલાસો કર્યો અને તેમણે કહ્યું કે તેમણે રાજીનામું આપી દીધું છે।